नमस्कार दोस्तों, तमे जोई रह्या छो नवसारी लाइव। नवसारी पालिकाना गंदा पानीने लईने दशेरा टेकरी विस्तारमां नोंधाया ઝાડા ઉલટીના બનાવો, 10થી વધુ લોકોને અસર। આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી। નવસારીમાં દશેરા ટેકરીના તલાવ ફળિયા પાસે છેલ્લા એકાદ સપ્તાહથી પાલિકાનું પાણી ગંદુ આવે છે। આ અંગે પાલિકામાં ફરિયાદ કરવા છતાં કોઈ જ પગલાં ભરાયા ન હતા। પરિણામે લોકો આવું પાણી પીવા માટે મજબૂર બન્યા હતા અને આવું પાણી પીવાને લઈને અનેક લોકોની તબિયત બગડી છે। 10થી વધુ લોકોને હાલ ઝાડા ઉલટી થવા પામ્યા છે અને અનેક લોકોને પેટમાં દુખાવા સહિતની તકલીફો છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ અસરગ્રસ્તોની આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે અને પાણીના સેમ્પલ લઈ તે અંગે પણ તપાસમાં મોકલવામાં આવનાર છે। નવસારીના અનેક વિસ્તારોમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી છે। જલાલપુરમાં પણ પાણીમાં જીવાતો આવી રહી હોવાની ફરિયાદ ઉઠી છે। જોકે આ સમગ્ર પાણીના વહીવટમાં વોટરવર્ક્સ કમિટીના ચેરમેન ત્રિભુવન ચાવડા લગભગ અસરગ્રસ્ત રીતે કામ કરતા હોય છે। હાલ લોકડાઉનમાં પણ લોકોની સેવા કરવા માટે આતુર બની લોકસેવા કરી રહ્યા છે, ત્યારે શહેરની પ્રજા જો ગંદા પાણીને લીધે પાછી બીમાર પડે તો એ ત્રિભુવન ચાવડાને કેમ શોભે। ત્યારે ત્રિભુવન ચાવડાએ તેમના વિભાગના અધિકારીઓ કર્મચારીઓને કામે લગાવવા જોઈએ અને આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ। જો એક વ્યક્તિ એના ગામ વતન ન જાય અને તેને પહોંચાડવા માટે ત્રિભુવન ચાવડા હૃદય હચમચી જતું હોય તો શહેરની હજારો લોકો આવું ગંદુ પાણી પીતા હોય અને ત્રિભુવન ચાવડા ઠંડા પાણીએ ઘરમાં બેસી રહે તે ન ચાલે। ત્યારે ત્રિભુવન ચાવડાએ બહાર નીકળવું જોઈએ અને શહેરની એક એક ઘરના લોકોને ચોખ્ખું પાણી મળે તે માટે જરૂર પડે તો દરેક વોર્ડમાં જે પ્રવાસ કરવો જોઈએ, જાતે પાણી ચકાસવું જોઈએ, તે શહેરના હિતમાં પણ છે। અને જો ત્રિભુવન ચાવડા ખરેખર પોતાની જાતને લોકસેવક કહેતા હોય તો લોકોને ગંદુ પાણી આપવું એ તેમને શોભે તેમ નથી। ત્યારે ત્રિભુવન ચાવડાએ હવે આ પડકાર ઝીલીને લોકોને ચોખ્ખું પાણી આપવાની કાર્યવાહી કરવી જોઈએ। આજે 10 જણાને ઝાડા ઉલટી થયા છે, પણ જો કદાચ કોઈ મોટી ઘટના બને તો તેના જવાબદાર કોણ? શું ત્રિભુવન ચાવડા આની જવાબદારી ઉઠાવશે? ત્યારે ત્રિભુવન ચાવડાએ આ માથે લઈને પણ તાત્કાલિક લોકોને ચોખ્ખું પાણી આપવા માટે પ્રયાસ કરવો જોઈએ એવી નવસારી લાઈવ માંગ કરી રહી છે। નામ ફરહાના છે, હું તલાવડીમાં રહું છું। પાણીની સમસ્યા છે અને પાણી સારું આવતું નથી, પાણી માટે બધાને ઉલટી જુલાબ થાય છે અને આટલી તકલીફમાં પણ અમને કોઈ જોવા નથી આવતું। આજે અહીંયા શા માટે આવ્યા છો? અહીંયા દવા આપતા છે એ માટે છોકરીને લઈને આવી છું હું, એને એટલે એને પણ એડમિટ કરી હતી મુલ્લામાં। કેટલા જણાને આવી રીતે ઝાડા ઉલટી થયા છે? ફરિયામાં બધાને, ઘણા બધાને સમસ્યા છે આવી બધી। તમારા કોર્પોરેટરને જાણ કરી છે? ના, હા કરેલી પણ કોઈ જોવા નથી આવતું।